નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2022માં જે યોજાવાની છે તે અંતર્ગત આપણે અહીં ધોરણ 8 વિષય અંગ્રેજીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। પેપરનો સમય રહેશે 3 કલાક અને કુલ ગુણ રહેશે 80। ક્વેશ્ચન 1, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન પોયમ। એટલે સૌપ્રથમ તમારા જે કવિતા જે પોયમ છે ધ્યાનથી વાંચવાની છે અને તમને જે અહીં આજે શબ્દ આપેલા છે તેવા જ રાઇમિંગ વર્ડ તમારે કાવ્યમાંથી શોધીને લખવાના છે। જેમાં પહેલું છે ટાઉન, તો ટાઉન જેવો જ શબ્દ કવિતામાં છે ડાઉન। પછી છે થર્ડ, તો થર્ડ નો રાઇમિંગ વર્ડ થશે બર્ડ। સેકન્ડમાં છે નાઇફ, તો નાઇફ જેવો વર્ડ થશે લાઇફ। રેન્ટ, તો રેન્ટ જેવો રાઇમિંગ વર્ડ થશે વેન્ટ। અને રૂલ, તો ત્યાં આવશે રાઇમિંગ વર્ડ પુલ। એટલે કે સરખો ઉચ્ચાર થાય તેવું શબ્દ તમારે શોધીને લખવાનો હતો। ક્વેશ્ચન 2, રીડ ધ પેસેજીસ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન। તો તમારો 8 માર્કનો ગુણ છે, તમારે પહેલા જે ફકરો આપેલો છે એ ધ્યાનથી વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે। વોટ ડુ સ્ટ્રોંગ સન રેઝ કોઝ? તો આન્સર રહેશે ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સન સ્ટ્રોક્સ। એ આપણો આન્સર છે અને એ આન્સર તમે અહીં પણ જોઈ શકો છો। ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સન સ્ટ્રોક, સન સ્ટ્રોક એટલે લૂ, ખૂબ સુધીનો તાપ પડે ત્યારે લૂ લાગે। સેકન્ડ, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ બર્નિંગ? તો આન્સર છે આપણો ઓપ્શન સી સ્કોર્ચિંગ। એ આપણો આન્સર છે જે આપણને પેરેગ્રાફમાં આપેલો છે જે બર્નિંગ જેવો ઉચ્ચાર અર્થ ધરાવે છે। થર્ડ, વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? તો તમે ઓપ્શન વાંચી શકો છો એ, બી, સી અને ડી। એમાંથી જે બી ઓપ્શન છે એ રાઈટ છે, ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સન સ્ટ્રોક્સ। ફોર્થ, રાઇટ ધ સાઇનોનિમ્સ ઓફ અનઇઝી ફ્રોમ ધ પેરેગ્રાફ। તો એનું સમાનાર્થી, બરોબર, સાઇનોનિમ્સ એટલે સમાનાર્થી, અનઇઝીનું સમાનાર્થી શબ્દ પેરેગ્રાફમાં છે હાર્શ। બરાબર, તમે પેરેગ્રાફ વાંચ્યો હતો એમાં તમે હાર્શ શબ્દ વાંચ્યો હશે। ચલો નેક્સ્ટ, ક્વેશ્ચન 3, સ્ટડી ધ ફોલોઇંગ ટેબલ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ અગેન ધ સેન્ટેન્સ ગિવન। તો સૌપ્રથમ તમારે વાંચવાનું છે મ્યુઝિશિયનના, અહીં તમને નામ આપેલા છે, બરાબર, આ મ્યુઝિશિયનના નામ છે અને આ છે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સંગીતના વાદ્યો, તેના આધારે આપણે જવાબ લખવાના છે। ફર્સ્ટ, બિસ્મિલ્લા ખાન ઇઝ અ સરોદ પ્લેયર। તો બિસ્મિલ્લા ખાન જે છે તમે જોઈ શકો છો શહેનાઈ વગાડે છે, બરાબર, સરોદ વગાડતા નથી, એટલે આપણે શું લખીશું ફોલ્સ એટલે કે ખોટું। સેકન્ડ, ફ્લૂટ ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેડ બાય હરિપ્રસાદ ચૌરસિયા। આ ફ્લૂટ હરિપ્રસાદ ચૌરસિયા, યસ રાઈટ, સેકન્ડ ઇઝ રાઈટ। રવિ શંકર પ્લેઝ સિતાર, રવિશંકર પ્લે સિતાર, રાઈટ, તો થર્ડમાં પણ આવશે ટ્રુ। ફોર્થ, સરોદ ઇઝ પ્લેડ બાય અમજદ અલી ખાન, યસ, સરોદ અમજદ અલી ખાન, યસ, તો થર્ડમાં પણ આવશે યસ, ટ્રુ। ક્વેશ્ચન 4, મેચ એ વિથ બી, એઝ બ્લાઇન્ડ એઝ, આન્સર આવશે અબેટ, બરાબર, ચામાચીડિયા જેવું આંધળું। એઝ યુઝફુલ એઝ કાઉ, ગાય જેવું ઉપયોગી। as busy as bee, મધમાખી જેવું કાર્યરત। as faithful as dog, કૂતરા જેવું વફાદાર। આ રીતે આપણે જોડકા મેચ કરવાના હતા। b, fill in the blanks using the word given in brackets। તમારા જે ખાલી જગ્યા છે ત્યાં જે ઓપ્શન છે તેના આધારે પૂરવાની છે। ફર્સ્ટ, a blanks is smaller than a rabbit। તો deer એટલે હરણ, rat એટલે ઉંદર, તો આપણે લખીશું rat। A rat is smaller than rabbit, એટલે કે ઉંદર જે છે એ રેબિટ કરતાં નાનું, એટલે કે સસલા કરતાં નાનું છે। સેકન્ડ, a state is bigger than a village। રાજ્ય જે છે એ ગામડા કરતાં મોટું હોય છે, એટલે અહીં આપણે લખીશું વિલેજ। અહીં સરખામણી કરેલી છે, એ બસ is slower આવશે, slower than an aeroplane। એરોપ્લેન કરતાં બસ કેવી હોય, ધીમી। ફોર્થ, an elephant is bigger ધેન એ કાઉન્ટ, ધેન એ કાઉ, હાથી જે છે ગાય કરતાં મોટો છે, તો અહીં તમારે ધેન કયો લેવો એ પ્રશ્ન છે, તો અહીં THAN, આ ધેન આપણે જ્યારે સરખામણી કરીએ ત્યારે આ ધેન આવે। ક્વેશ્ચન નંબર 5, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ એન્ડ રાઇટ ઇટ। તો જે ફર્સ્ટ છે તેમાં સાચું છે કોમ્પિટિશન છે તે સેકન્ડ જે છે એ રાઈટ છે. આ રીતે કોમ્પિટિશન લખાય. સેકન્ડ પાર્ટિસિપેટ આ રીતે લખાશે. થર્ડ મ્યુઝિશિયન આ રીતે લખાશે. ફોર્થ હેન્ડકરચીફ આ રીતે લખાશે. બી ડુ એઝ ડાયરેક્ટ ફિલ ઇન કરેક્ટ લેટર એન્ડ કમ્પ્લીટ વર્ડ. અહીં જે બે સ્પેલિંગ તમને આપેલા છે તે આપણે કરેક્ટ આલ્ફાબેટ અંદર લખીને આપણે એને કરેક્ટ કરવાના છે. એન્ડ સેકન્ડ અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ ઇન ડિક્શનરી ઓર્ડર. એટલે કે અહીં તમને એ અને બીમાં જે સ્પેલિંગો આપેલા છે તેને તમારે આલ્ફાબેટ એટલે કે એબીસીડીના ક્રમમાં ગોઠવવાના છે. તો એમાં પહેલો જે સ્પેલિંગ છે એ છે સમર, SUMMER, અને સેકન્ડ મિનિટ, MINUTE. ચલો હવે જોઈએ એબીસીડીના ક્રમમાં સ્પેલિંગ જે ગોઠવવાના છે તે. તો પહેલા બધામાં એસ છે એટલે સેકન્ડ આપણે ધ્યાનમાં લઈએ તો સ્કૂલ, શેપ. હવે અહીં SHA, અહીં SH તો P પછી આવશે R એટલે શાર્પ. થર્ડ રહેશે અને સોલર LS એ રહેશે લાસ્ટ. B મેજિક, મેલ, મેચ અને માર્બલ. આ રીતે આપણે તેનો ક્રમ ગોઠવીશું. ક્વેશ્ચન 6. Read the given information and answer the question. તો અહીંયા તમને ટાઈમ આપેલો છે. અહીં કવિતાઝ એક્ટિવિટી એટલે કે કવિતા, યસ્ટરડે એક્ટિવિટી એટલે ગઈકાલે જે પ્રવૃત્તિ કરી તે, અને ટુડેઝ એક્ટિવિટી એટલે કે આજે જે પ્રવૃત્તિ કરી તે, તેનો તમને અહીં કોષ્ટક આપેલું છે. તમારે પહેલા સૌપ્રથમ ધ્યાનથી વાંચવાનું. એના આધારે તમારે આજે 4 ક્વેશ્ચન છે એના આન્સર લખવાના છે. ફર્સ્ટ, વોટ વોઝ કવિતા ડુઈંગ એટ 1:30 PM yesterday? Second, what is Kavita doing 10:30 AM today? Was Kavita playing chess at 5 PM yesterday? 5 વાગે કવિતા ચેસ રમતી હતી. તો yesterday માં 5 PM play cricket. બરાબર, અહીં play cricket છે એટલે અહીં ચેસ નથી લાવવા કે કેવું આવશે, નો માં આવશે. Write Kavita's activity at 6 AM today. First answer, Kavita was making craft at 8:30 PM yesterday. આ રીતે તેનો આન્સર થશે. Kavita is cleaning house at 10:30 AM today. Third, no, Kavita wasn't playing chess at 5 PM yesterday. Fourth, Kavita is preparing breakfast at 6 AM today. આ રીતે છે ક્વેશ્ચનનો આન્સર. Question number 7. Complete the following dialogue using given clue. અહીં તમને ક્લુ આપેલા છે. હું, when, 19 સપ્ટેમ્બર 1965 એન્ડ when. એના આધારે આપણે જે આ જે સંવાદ છે તે પૂર્ણ કરવાનો છે. તો ક્વેશ્ચન 7 નો આન્સર રહેશે ઇન્ટરવ્યુઅર. વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? સુનિતા વિલિયમ્સ, 19 સપ્ટેમ્બર 1965. Interviewer, where do you work? Answer, I am working at NASA as a flight engineer. Who inspired you in your life and work? Answer, I am highly inspired by Mahatma Gandhi. આ રીતે સંવાદ આવશે. તો આજે જે આપણો આન્સર છે 1, આ 2, આ 3 આપણે જે ખાલી જગ્યા ફિલ કરી એ આપણો આન્સર છે. Question 8. Rewrite the following paragraph by making necessary changes and shown in the given example. તમે એક્ઝામ્પલ વાંચી શકો છો. અહીં લેટર લખ્યું છે જેમાં સ્પેલિંગ મિસ્ટેક છે. લેટર આ રીતે લખવાનું છે. તો આ રીતે આપણે સામાન્ય ફેરફાર કરીને પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. I visited two different fair last month. તો અહીં two આ રીતે ન લખતા આ રીતે લખશું TWO. 2 એટલે 2. I visited two different fair last month. ગયા મહિને મેં 2 અલગ અલગ મેળાઓની મુલાકાત લીધી હતી એમ કહે છે. એન્ડ I want to tell you about them. તો tell નો સ્પેલિંગ રોંગ છે. આ tell આવશે TELL. હું તેના વિશે તને કહેવા માંગુ છું. We reached there in the evening. The fair FAIR ની આવે. ફેર અહીં મેળાની વાત છે એટલે આ ફેર આવશે FAIR. The fair was in the open ground and the ground was full. Full of people, પણ full જે છે આ રીતે આવશે FULL, full of the people. તો આ રીતે ચેન્જીસ થઈ ગયા પછી તમારે આ પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. Question 9. Study the following graph and answer the following question. તમે જોઈ શકો છો તેના કુલ 10 માર્ક્સ છે. ટેમ્પરેચર ઓફ 6 સિટીઝ ઓફ ગુજરાત. તો અહીં તમને અમદાવાદ, ભુજ, વડોદરા, ભાવનગર, રાજકોટ, સુરત આ બધા સિટીના તમને અલગ અલગ ટેમ્પરેચર એટલે તાપમાન આપેલા છે. તેના આધારે આપણે આ જે 5 ક્વેશ્ચન છે તેના પર આન્સર લખવાના છે. Which city is hottest than ભુજ? ભુજ કરતા કયું સિટી વધારે હોટ છે? વધારે તાપમાન કયા સિટીનું છે? Answer, Surat city is hotter than Bhuj. એટલે કે જે સુરત સિટી છે તેનું તાપમાન ભુજ કરતાં વધારે છે. Next, Rajkot is not hotter than Ahmedabad. True or false? Third, what is the temperature of Bhavnagar? ભાવનગરનું ટેમ્પરેચર આપણે માપીને કહેવાનું છે. ભાવનગર is hotter than blank but not hotter than blank. Which is the hottest city? સૌથી વધુ તાપમાન આપેલા જે છે ગ્રાફ એમાં સૌથી વધુ તાપમાન કયા સિટીનું છે એ રીતે તમારે આન્સર લખવાનો છે. તો સેકન્ડ આવશે ફોલ્સ. રાજકોટ ઇઝ નોટ હોટર ધેન અહેમદાબાદ એ આવશે ફોલ્સ. ધ ટેમ્પરેચર ઓફ ભાવનગર ઇઝ 40°C. ભાવનગર ઇઝ હોટર ધેન વડોદરા બટ નોટ હોટર ધેન ભુજ, સુરત, રાજકોટ. કોઈ પણ તમે ત્રણમાંથી કોઈ પણ લખી શકો કારણ કે ત્રણેયનું તાપમાન જે છે બરોબર એ ભાવનગર કરતાં વધારે છે એટલે આપણે આ ત્રણમાંથી કોઈ પણ એક સિટી લખી શકીએ. એન્ડ લાસ્ટ, સુરત ઇઝ ધ હોટેસ્ટ સિટી. ક્વેશ્ચન 10. ડિસ્ક્રાઇબ ધ ફોલોઇંગ પિક્ચર યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ ઇન 10 સેન્ટેન્સીસ. 10 વાક્યો લખવાના છે. અહીં આપેલા શબ્દનો તમારે ઉપયોગ કરવાનો છે અને આપેલા ચિત્રનું તમારે વર્ણન કરવાનું છે. તો આન્સર જોઈએ. This is a picture of road side. There are 3 bullock cart. There are many sacks. એટલે કે બોરીઓ, આપણે જે બોરી કહીએ ઘણી બધી બોરીઓ છે. On the carts there are 2 dogs in the pictures. One is sitting and other is standing. One black dog is barking in the picture. There are houses birth of roadside. The man is sitting near the house. One woman is sitting near the house and other is sitting near the road. There are sedentary roadside too. Two hens are in the picture. આજે તમે ચિત્રનું વર્ણન લખી શકો છો. Question 11. Write an essay in 8 to 10 sentences. My best friend. તો અહીં તમને નિબંધ આપેલો છે માય બેસ્ટ ફ્રેન્ડ. તો અહીં આપેલા ટોપિકને આધારે તમારે તે નિબંધ જાતે લખવાનો છે. બરાબર, તમે તમારી નિબંધ માળામાં પણ માય બેસ્ટ ફ્રેન્ડ વાંચી શકો છો. ક્વેશ્ચન 12. કમ્પ્લીટ ધ લેટર બાય ફિલિંગ ધ ગેપ વિથ એપ્રોપ્રાઇટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અહીં તમને જે ઓપ્શન આપેલા છે તેના આધારે આપણે પેરેગ્રાફ જે છે લેટર છે એ પૂર્ણ કરવાનો છે. તો ફર્સ્ટ અહીંયા શું આવશે? ડેટ. બરાબર, પેરેગ્રાફ લઈએ તો સૌથી ઉપર શું આવે? ડેટ. તો ડેટ ક્યાં છે? અહીં 21 અથવા 21 ઓક્ટોબર 2020 આ જે છે તમારે અહીં લખવાનું રહેશે. ડિયર રોહન. સેકન્ડ આવશે હાઉ આર યુ. હાઉ આર યુ? થેન્ક યુ ફોર યોર લેટર એન્ડ આઈ રિસીવ લાસ્ટ વીક. આઈ એમ. તો અહીં થર્ડમાં આવશે હેપી. આઈ એમ હેપી ટુ હિયર અબાઉટ યોર ટ્રીપ ટુ સાપુતારા. You would be surprised to know that last holiday I visit Science City in Ahmedabad with my family. I saw big models of science. I also played, fourth mouse played, many games related of science there. We, fifth mouse we will. અહીં આવશે 5 mouse we will surely visit when you come here. I will be grateful. Give me. અહીં 6 આવશે give me regard. આજે regard છે અહીં લાસ્ટમાં આવશે give me regards to your parents. Yours lovingly અમીશ પંડ્યા. બરાબર, આ તે આ લેટર પૂર્ણ કરવાનો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો ધોરણ 8 વિષય અંગ્રેજીના પ્રેક્ટિસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. અન્ય પ્રેક્ટિસ પેપરની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં